અંતઃપ્રવિશ્ય મમ વાચ મિમાં પ્રસુપ્તા સંજીવયત્યખિલ શક્તિધર સ્વધામા અનિયાંશ્ચ હસ્તચરણ શ્રવણત્વગાદિ પ્રાણાન્નમો ભગવતે પુરુષાય તુલ્યમ વક્રતુંડ વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યે સુસર્વદા નમસ્તે શારદે દેવી સરસ્વતી મતિ પ્રદે વસતવમ મમ જીવાગ્રે સર્વવિધ્યા પ્રદાનુભવ દક્ષિણે લક્ષ્મણો યસ્ય વામે ચ જનકાત્મજા પુરતો તમ વંદે રઘુનંદન કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય યોગીન્દ્રવર્યં દ્વિજકુલતિલકં શ્રોત્રિયં બ્રહ્મનિષ્ઠં દત્તાત્રેયં સ્મરંતં જનહિતનિરતં સચ્ચિદાનંદમગ્નં સિદ્ધં તટસ્થં નિજ પરરહિતં નિત્યમત્તાવરૂપં શંતન્નારેશ્વરસ્થં મથિતકલિમલં પાંડુરંગં નમઃ બદ્રીનારાયણ ભગવાન કી જય અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ પરમ સદગુરુ વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજ કી ભગવતી રૂકમાંબા માત કી જય શ્રીમદ સદગુરુ શ્રી રંગાવધૂત ગુરુ મહારાજ કી જય ગુરુદેવ દત્ત નર્મદે નમઃ પાર્વતી ગુરુગાન છે રમ્ય રુચિ રસા નિશ્ચય
जाए सो अगम उधारण तारुणा अगम उधारण तारुणा गाता शरीर सा श्री अनसो
ચિંતન શ્રી ગુરુદેવ દત્ત પરમાત્માની અહેતુક કૃપાથી બદ્રીનારાયણમાં ત્રિદિન સાધ્ય આ સાત્વિક તાત્વિક એક અનુષ્ઠાન પર્વ ગુરુભક્તિ પરાયણ અજયભાઈ એમનું સમગ્ર કુટુંબ પરિવાર આજે એમના ધર્મપત્ની મીનાબેન એમની પુણ્ય સ્મૃતિમાં આવું સરસ મજાનું એક અનુષ્ઠાન પર્વ ઉજવી રહ્યા છે. એટલે આરંભે જ મારી સૌ પ્રથમ હું મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું. આ પ્રસંગે સવારથી જ અહીંયા દત્તનામ સંકીર્તના સંપોટિક પાઠ નું અનુષ્ઠાન અને દ્વિતીય સત્રમાં આ કથા મહોત્સવ એમાં પધારેલ અમારે પરમ સ્નેહી વંદનીય શ્રી રાકેશભાઈ શાસ્ત્રીજી અનુજ સહિત નલિનભાઈ, અમારે પ્રિયકાંત મામા, દિલીપભાઈ, અમારે સ્નેહી મિત્ર આદિત્યભાઈ, જેમને બહુ સફળ સંચાલન કર્યું, પરમિતાબેન, પ્રાપ્તિબેન, બધા બેઠા છે અહીંયા, અને જેઓ આવી નથી શક્યા પણ અમારે પરિવારના ખાસ મોભી સુધીરભાઈ 5 વાગે આવવાના છે, અને ઉપસ્થિત આપ સૌને અહીંયાથી સાનું નહીં વૈષ્ણવી દીનતાપૂર્વક આપ સૌને ગુરુદેવ દત્ત. ભગવાન દત્ત ની જે દિનચર્યા બતાવી છે, થોડો અવાજ ઓછો કરજે ભાઈ, જરા ઘોર મારે છે ને, ઘોર મારે છે ને, જરા અવાજ ઓછો કરા, અવાજ ઓછો કરજે. બેજ પણ ઓછો રહે છે. ભગવાન દત્તની જે દિનચર્યા બતાવી છે લીલામૃતમાં, સ્વામી મહારાજે દ્વિસાહસ્રી ગ્રંથમાં એમાં લખ્યું છે કે ગંગાજીમાં ભગવાન સ્નાન કરે, પંઢરપુરમાં તિલક કરે, ગાંધર્વપુરમાં, ગાણગાપુરમાં ધ્યાન કરે, કોલ્હાપુરમાં ભિક્ષા માગે, પણ કથા બદ્રીનારાયણમાં સાંભળે. એટલે આપણે બધા બદ્રીનારાયણમાં ભેળા થયા છે. સ્થાન સરસ પસંદ કર્યું. મને સ્મરણમાં આવે છે કે બાપજીની શતાબ્દી પર્વ હતો એ લગભગ દિવસોમાં એમના ચોકમાં ઘોડદોડ રોડ પર, તે વખત તો મારે નામ ગોખવું પડ્યું હતું આ વિસ્તારનું, અટપટા નામ ને બધા, ઘોડદોડ રોડ એવું નામ છે ને, એ રોડ પર 7 દિવસ આનંદ કર્યો હતો એ સ્મરણમાં છે મને. પણ અજયભાઈની એમની બંને દીકરીઓ ત્યારે તો ખૂબ નાની હતી ને, રુચિબેન ને ઉન્નતિ, અને જમાઈ બંને ધવલભાઈ અને બિરજુભાઈ, એ લોકો પણ આજે આ ઉત્સવમાં અહીંયા છે. પણ મને સ્મરણમાં આવે છે કે એ જે 7 દિવસ ઉત્સવ કર્યો હતો અને એમની એમ એમની ગુરુભક્તિનો પ્રવાહ સતત ચાલતો રહ્યો આ કુટુંબમાં. હું કથામાં કહેતો હું છું કે ગુરુ મહારાજ પ્રસન્ન થાય તો શું આપે,
બંગલા ગાડી બધું સુવિધાઓ બધું, એ તો માં કમી કોઈ રહે જ નહીં, માગો એ પહેલા મળી જાય. ગુરુની કૃપા હોય તો વન માગે રંગ મળે પ્રભુતા, એના સુખને ક્યાંય વિરામ. આઠે પોરે આનંદ હોય એવું એવો વૈભવ હોય, પણ ગુરુની કૃપા ઉતરે તો મળે શું? કર્મકાંડમાં બાપજી લખે છે કે જેની પર ગુરુ કૃપા ઉતરે એના કુળમાં ગુરુ ભક્તિ આવે. તમે નારેશ્વર જાઓ છો પણ તેનો છોકરો પણ જાય, તેનો આપણે ત્યાં સાહેબ આજે ચોથી પેઢી આવે છે. દાદા ઘરમાં બેઠા હોય અને એના છોકરો, એનો છોકરો ને એનો છોકરો, ચોથી પેઢી, એ પણ નારેશ્વર આવે છે. આ શેને લીધે આવે છે? ગુરુ કૃપા. આ બધું જે કઈ કરીએ છે ને તે એક જ હેતુ છે કે આપણી પર ગુરુની કૃપા રહે સાહેબ. તો આ પ્રસંગે પુનઃ કહું કે મારી ખૂબ સુંદર સુચારુ સૌંદ શણગાર છે અને વ્યવસ્થા છે, અને ભાઈ અહીંયાથી જે ગવાય બોલાય એ સમાજ સુધી પહોંચે એટલે રંગરસિયાના મારે જય ત્રિવેદીભાઈ એ પણ રસ લઈને કામ કરી રહ્યા છે. તો આઈએ, ગઈકાલે કિરીટભાઈએ આપણને રસપાન કરાવેલું, આવતીકાલે અમારે શ્રી રાકેશભાઈ શાસ્ત્રીજી વલસાડના, તમે બધા જાણો છો, સુરતમાં એમનો પરિચય ન દે. સુરતમાં ભજીયા વિશે બોલાય કે વર્ણન થાય? હે, અમારે નરેન્દ્ર શાસ્ત્રીજી હતા મુંબઈના, મૂળ સુરતના, અમારે તિલકવાડા ઘણું કથા કરવા આવતા, તેવું કહેતા કે સુરતી એટલે શું, ચણાની દાળમાંથી 64 પ્રકારની વાનગી બનાવે એનું નામ છે. અહીંયા મારે રાકેશભાઈનો કંઈ પરિચય ન દેવાનો હોય પણ રાકેશભાઈ કાલે આપણને કથા સંભળાવવાના છે. આજે જે કંઈક મને સમય મળે એમાં આપણે વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજની લીલા પ્રસંગો જોવાના છે. ને ગ્રંથની જો વાત કરું આરંભે, તો જેનું નામ બોલવાથી આપણને હર્ષ થાય તો એમાં તમે અંદર ઉતરો તો શું ન થાય. બધા જ શાસ્ત્રોનું ભાષ્ય હોય તો ગુરુલ્યામૃત છે. આમાં બ્રહ્મસૂત્ર પણ છે, આમાં ઉપનિષદ પણ છે, આમાં પુરાણ કથાઓ પણ છે, એમાં સ્મૃતિના અને બધાના સૂત્રો વગેરે પણ છે. હા, તમામ આમાં બાપજીએ આવરી લીધું છે. અને પાછા જ્ઞાન કર્મની ઉપાસના ત્રણેય કાંડ એ સ્વતંત્ર સ્વતંત્ર છે. આ ઉપાસના કાંડ છે પણ એમાંય જ્ઞાન કાંડની વાતો છે, ને એમાં પણ જ્ઞાનની વાતો અને કર્મની વાતો, આમાં આચાર ધર્મની વાતો છે, આમાં જ્ઞાન શું પંચીકરણ શાસ્ત્રી બહુ અન્નપૂર્ણાને સમજાવે છે, જ્ઞાન માર્ગની કથા છે, છે ઉપાસના કાંડ, પણ એમાં ત્રણેય વણેલા છે એટલે ત્રણેય જોડાયેલા છે. ભાઈ શીરો તો ત્યારે જ બને કે આ ત્રણ વસ્તુ તો જોઈએ જ. લોટ જોઈએ, ઘી જોઈએ અને સાકર કે ખાંડ જોઈએ. પછી કેસર છે, બદામ છે, પિસ્તા છે, ચારોડી છે, ઇલાયચી કદાચ ન હોય તો ચાલે, પણ લોટ ના હોય તો શીરો કેવી રીતના થાય? ઘી ન હોય તો શીરો કેવી રીતના થાય? સાકર ના હોય તો શીરો કેવી રીતના થાય? તો અજ્ઞાન કર્મની ઉપાસના વેદના ત્રણ માર્ગો છે પરમાત્માને પ્રાપ્ત કરવા માટેના. અને જ્ઞાન કર્મની ઉપાસના આ ત્રણ કાંડના નામ આપ્યા છે. એ ઉપાસનામાં હું પ્રવેશ કરું ને એ પહેલા પૂર્વ ભૂમિકામાં મારે તમને વાત કે મે મહિનો હતો, છોકરાનું લગ્ન થયું ને ઘરમાં વહુ આવી, એટલે વહુએ સાસુ માને પૂછ્યું કે બેટા તને અથાણું બનાવતા આવડે છે? તો કે મારી ઘેર તો મારી મમ્મી ને મારી દાદીમાં બનાવે એટલે મને કાંઈ ખબર નહીં. તો કે જો હું તને બતાવું,
બજારમાંથી રાજાપુરી કેરી લાવવી, પાણીથી ધોઈ નાખવી, સુડાથી એના 32 કટકા કરવા. એક ફળ હોય ને એમાંથી 32 કટકા થાય. પછી મસાલો તૈયાર કરવો, રેશમી મરચું નાખવું, આટલી હિંગ લેવી, વગેરે બધો મસાલાનું પ્રમાણ. વહુ ડબલ ગ્રેજ્યુએટ હતી એટલે કાગળ પર લખતી ગઈ લખતી ગઈ લખતી ગઈ રેસીપી તૈયાર કરી દીધી. અને પછી એના પતિને કહ્યું કે તમે ઓફિસથી આવો તો રાજાપુરી કેરી લેતા આવજો. પત્નીનું કહેલું વચન, વેદ વચન માણીને હોંશે હોંશે લઈ આવ્યો. કયા વગર કેરી પાણીમાં ધોઈને સોડાથી કાપવા બેઠો. મસાલો એને તૈયાર કર્યો અને પછી તૈયાર થયું એટલે કટકા અંદર પેલા ભેળવી દીધા. એને ખટાશ દૂર કરવામાં મીઠા ભેળવીને લટકાવવા પડે, ખટાશ કાઢી લેવી, એ બધું કર્યું, તૈયાર કર્યા. પછી અથાણું તૈયાર થયું. એમાં સમય જતાં આવ્યો શ્રાવણ મહિનો અને બદ્રીનારાયણમાં એક મહિનાની કથા બેઠી. અને સાસુને બહુ બંને જન કથા સાંભળવા જાય. કથા સાંભળીને ઘેર ગયા, એકટાણું ભોજન કરે એટલે જમવા માટે જ્યાં બેઠા સાંજે સરસ મતાની બાસમતી ચોખાની ખીચડી બનાવી છે, કંકોડાનું શાક છે, ચપ્પુથી કાપી શકાય એવું દહીં છે. તમને પાણી તો નહીં આવે, એકાદશી તો કાલે છે એટલે વાંધો નથી. આમ પહેલો કોળિયો જ્યાં લેવા જાય ને ત્યાં સાસુમાં બોલ્યા, હરી સાંભળે છે, આપણે પછી ઊભું થવાય નહીં, જાજા અથાણું કાઢી લાવ. એ બરણીમાંથી અથાણું કાઢી લાવી વહુ ને સાસુમાં ખીચડી સાથે જમ્યા. હું તમને બધાને પૂછું કે અથાણાનો સ્વાદ તમને અહીંયા આવે અત્યારે? ના આવે. ક્યારે આવે? અથાણું જમો તો આવે. સાસુમાં બોલ્યા અને વહુએ લખી લીધું, એ માહિતી પ્રદ જ્ઞાન હતું. પછી વહુએ બનાવ્યું એ કર્મ હતું. અને સાસુને વહુએ એ જે જમ્યા ને સ્વાદ લીધો એ ભક્તિ હતી. આપણે બધા સ્વાદ લેવા માટે ભેગા થયા. અમારે ભાગવત સર્વસ્વ ભાગવત વિદ્યાપીઠ સોલા કૃષ્ણશંકર દાદાજી એવું કહેતા કે એ ઘડી ધન્ય છે કે જે ઘડી સત્સંગમાં વીતે. મારી ઘડિયાળમાં લગભગ 4:15 વાગ્યા છે. આ ઘડિયાળ મારું હાથું છે ને ભાઈ, બરાબર છે? એ ઘડી ધન્ય, 3:45 થઈ છે, 46. એ સખી આજની ઘડી તે કે જે ઘડી તમારી આપણે બધા જે ભેગા થયા છે ને તે સમય પસાર કરવા માટે ભેગા નથી થયા. ધ્યાન દેજો, સમયને સાર્થક કરવા ભેગા. તો આવો સરસ મજાનું ત્રિદિન સાધ્ય અનુષ્ઠાનમાં ઉપાસના કાળમાં આપણે આરંભ કરીએ. કર્મકાંડને ગુરુ મહારાજ અલગ ભગવાન વિરામ આપીને નિરંજનને સંભળાવતા ગિરિગિરનાર પર્વત ઉપર, અને પછી નૃસિંહ સરસ્વતી સ્વામી મહારાજ લીલા સંકેલી લીધી કદલી વનમાં, અને એ કર્મકાંડને વિરામ આપતા બાપજી લખે છે, કર્મકાંડને વિરામ આપતા બાપજી લખે છે, થયું રાજ્ય અંગ્રેજનું ભક્તિ ગઈ પરદેશ. અંગ્રેજનું રાજ્ય આવ્યું પણ ભક્તિ ક્યાં ગઈ?
પરદેશ. આપણે ત્યાં રામચરિત માનસ વંચાય એના કરતા પણ વિશેષ ફિજીમાં વંચાય છે રામચરિત માનસ, ત્યાં સંશોધનો થાય છે. તો વ્યધી વ્યર્થ વાચાડતાન વધ્યો ટેટલો ક્લેશ. કળિયુગની પરિસ્થિતિનું વર્ણન કર્યું છે ક્યાંક ક્યાંક દોહરામાં બાપજીએ, કે બોલવાનું બહુ વધ્યું સાહેબ, આચરણ ઘટ્યું. શબ્દને વ્યભિચારી ન બનાવવો જોઈએ. જે મુખથી તમે ભાવની બોલો છો, જે મુખથી તમે ગુરુદેવ દત્ત બોલો છો, એ મુખથી એ જીભ માણસની વ્યભિચારી ન બનવી જોઈએ. સાધનો બહુ વધ્યા સાહેબ, સાધના ઘટી, વ્યાખ્યાઓ વધી, આચરણ ઘટ્યું. અમારે વડોદરા શહેરના સારા જાણીતા ચિંતક ડોક્ટર ગુણવંત સાહેબ કહે, આપણે સુરતના મૂળ તો રાંદેરના, એવું કે કલિકાળમાં લોકોના પગરખા બહુ હુંવાળા હશે પણ હૃદય બહુ ખરબસડા હશે. તો એવા જગતના લોકોને આચાર કોણ બતાવે, ધર્મ કોણ બતાવે? એટલા માટે ભગવાન દત્ત પ્રભુએ અનુગ્રહ કૃપા કરી ભક્તો ઉપર, અને જે અવતાર ધારણ કરવાના છે એને નિરંજન પ્રશ્ન કરે છે કે પ્રભુ એ બતાવો કે આચાર ધર્મ બતાવવા માટે ભગવાને અવતાર ક્યાં ધારણ કર્યો. અને ઉપાસના કાંડની શરૂઆત કરી. ઉપાસના કાંડના આરંભમાં બાપજીએ જે મંગલાચરણ કર્યું છે ને એ પણ ગુજરાતીમાં જ કર્યું છે. અખંડ મંડલાકાર વ્યાપ્યું જેને ચરાચર, બતાડ્યું તત્પદ જેને નમો તે ગુરુદેવ. ગુરુદેવને પ્રણામ કરી પહેલો જે દોહરો મૂક્યો, લીલામૃતમાં દોહરા છે, રામાયણમાં ચોપૈયો છે, ભાગવતજીમાં શ્લોક છે. શ્લોક ગાય ને ભાગવતના એના શોક જાય. ચોપાઈ જે ગાય એના ચાર ચરણ હોય, ધર્મ અર્થ કામ ને મોક્ષ પ્રાપ્ત થઈ જાય. અને જે દોહરા ગાય, અમારે જયંતિલાલ આચાર્ય આપણા સ્થાનના પ્રમુખ યાદ, એમને યાદ કરું, એમને એમ કહેલું કે દોહરા એટલે શું, તો કે દો હરા, બે પ્રકારની હરા છે. પુનર્પિજનનમ પુનર્પિમરણમ નરપિ જનની જઠરે સહ સંસારે જન્મવું પડે, અને કદાચ જન્મવું હોય એ સુરતમાં જ પાછું આવવું છે, પાછું નારેશ્વર જ જવું છે. તો તુલસીજી કહે, જહા જન્મ હરિ ભક્ત કહાય, તારી જ્યાં ઈચ્છા હશે તે ઘેરે, ભક્તને ઘેરે તને જન્મ આપીશ. આટલી પાછી પ્રોમિસ કે તારે જ્યાં જન્મવું હશે ત્યાં ભક્તના ઘેરે તને જન્મ. તો મંગલાચરણ જે કર્યું છે બહુ મજાનો દોહરો છે. વંદુ ગણપતિ શારદા શ્રી ગુરુ યતિવર તે યસ્મરણે ક્ષણ નારે વિઘ્ન બ્રહ્મ સંદે. બાપજીના કલમની કમાલ જુઓ સાહેબ, એક જ દોહરામાં ત્રણ દેવોને પ્રણામ કરી લીધા. વંદુ ગણપતિ શારદા શ્રી ગુરુ. ગણપતિ શું કરે છે, તો કે વિઘ્નને દૂર કરે છે. શારદામાં શું કરે છે, તો કે તમારા ભ્રમને દૂર કરે છે. અને ગુરુ મહારાજ શું કરે છે, તો કે તમારા સંદેહને દૂર કરે છે. એટલે ગણેશ, શારદા અને ગુરુ એ કહે છે વિઘ્ન બ્રહ્મ સંદેહ, ત્રણેને દૂર કરનાર છે. અને પછી આ
ઉપાસના કાંડ છે, એટલે ભક્તિ માર્ગનો આ ગ્રંથ છે. તો ભક્તિ માર્ગના આચાર્ય તો ગોપીજનો છે. એટલે બાપજીએ બીજા દોહરામાં ગોપીજનોને પ્રણામ કર્યા છે અને બહુ સરસ દોહરો મૂક્યો છે, ગાવા જેવો દોહરો છે, એટલે તમારે બધાએ ગાવાનો છે. આ કાળમાં છે ને બે વસ્તુ કરવી, સમય મળે ગાવું અને ભૂખ લાગે એટલે ખાવું. ભૂખ લાગે એટલે હા આમ બોલું છું, બરાબર ધ્યાન રાખજો. આપણે પ્રસાદી વાળું પણ રાખ્યું છે ને, હે હા. કૃષ્ણ કૃષ્ણ કરતા થઈ, કૃષ્ણ કૃષ્ણ કરતા થઈ. ભગવાન મને હમણાં એવું રાજી થઈને બોલો, કૃષ્ણ કૃષ્ણ કરતા થઈ. બધા તાલમાં ને લયમાં છે સાહેબ. કૃષ્ણ કૃષ્ણ કરતા થઈ, કૃષ્ણ કૃષ્ણ કરતા થઈ. ગોપી કૃષ્ણ સ્વરૂપ, ગોપી કૃષ્ણ સ્વરૂપ. ગુરુ ગુરુ કરતા શિષ્યનો, ગુરુ ગુરુ કરતા શિષ્યનો. સમજવા જેવો, ગાવા જેવો છે અને સમજવા જેવો છે કે ગોપીજનો કૃષ્ણ કૃષ્ણ કરતા થઈ ગોપી કૃષ્ણ સ્વરૂપ. આપણે ત્યાં કાર્લ ને માર્ક્સ જેવા મનીષીઓ એમ કહ્યું કે ભાઈ આપણા ચિત્તમાં જે હોય ને તે જગતમાં દેખાય, અને જગતમાં જે હોય એની અસર આપણા ચિત્ત પર પણ થતી હોય છે, અને એનો પુરાવો. વિકરે તુકામા કિલ ગોપ કન્યા મુરારી પાદાર પિત ચિત્ત વૃત્તિ દધિયાદિકમ મોહવસાદ વોચ ગોવિંદ દામો. આહિર કન્યાઓ માખણ વેચવા માટે, દહીં વેચવા નીકળી છે, પણ ચિત્તમાં કૃષ્ણ છે, એટલે બોલે છે શું? વિકરે તુકામા કિલ ગોપ કન્યા મુરારી પાદાર પિત ચિત્ત. એમના ચિત્તમાં શ્રી કૃષ્ણ છે, એટલે એમ કે છે કે માધવ લ્યો રે, ગોવિંદ લો રે, ગોવિંદ લો રે, આમ બોલે છે, કારણ ચિત્તમાં કૃષ્ણ છે. સાહેબ જ્યાં સુધી તમે દયારામભાઈની ગરબીઓ ન ગાઓ ને ત્યાં સુધી કૃષ્ણ ન ઓળખાય, ન સમજાય. અને કૃષ્ણ બધે જ ગવાયા છે સાહેબ, વેદમાં, પુરાણમાં, શાસ્ત્ર ગ્રંથોમાં, હા, સંતોના કંઠે, કવિઓના કંઠે, ભક્તોના કંઠે, દરેક ભાષામાં ગવાયા છે. અને જુઓ તો દરેક ક્ષેત્રમાં, ફિલ્મ જગતમાં કૃષ્ણ બહુ ગવાયા, વેદમાં બધે જ, દરેક ભાષામાં ગવાયા. એ કેસે આવું રે કન્હાઈ બડી દૂર નગરી, બડી દૂર નગરી, દૂર નગરી રે બડી દૂર નગરી, દૂર નગરી. ગરબીઓ તમે ગાઓ જુઓ સાહેબ,
તમે જુઓ સાહેબ, દરેક ભાષામાં, દરેક ક્ષેત્રમાં, દરેક ભાષામાં સુગમ સંગીતમાં ગવાયા છે. એ તારી વાકી રે પાઘલડીનું તું રે મને શ્રાવણ મહિનો આવે ને, અને બહેનો ભજન કરવા બેસે, ભજન મંડળીઓ, સંતોને, કવિઓની જે આમ રચનાઓ સાહેબ, એમાં કૃષ્ણ ગવાયા છે. અષ્ટમી હોય અને પછી મહિલા મંડળ ભજન કરે એનો ઠેક એકું નક્કી જ હોય. અરે ગોપાલ આવશે ગાયો પંક્તિ ગઉં ફિલ્મ ની, ગઉં ને. હે રાકેશભાઈ, એક એક ફિલ્મ ની પંક્તિ હું પણ ગઉં. ખબર હા ભાઈ, ઉતાવળ ના કરતા. રાધિકા ગોરી સે એ બ્રજ કી છોરી સે મૈયા કરા દે મેરો વ્યાર. ગોરી સે બ્રજ કી છોરી સે મૈયા કરા દે મેરો વ્યાર. ઉમર તેરી છોટી સે નજર તેરી ખોટી સે કરતા કરતા ગોપી કે કૃષ્ણ સ્વરૂપ બની ગઈ. બરાબર, હવે બાપજી પછીની પંક્તિમાં લખે છે, બહુ મહત્વની વાત છે, અકાટ્ય સૂત્ર છે આ. રાકેશભાઈ, ગુરુ ગુરુ કરતા શિષ્યનું, ગુરુ 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 કરતા ગુરુ ના થઈ જવાય, ધ્યાન દેજો. આમાં અદ્વૈત, દ્વૈતમાં જ રહેવું પડે છે, અદ્વૈત થઈ શકાતું. તમે ગુરુ 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 કરો એટલે ગુરુ ન થઈ જાઓ. લખ્યું શું? ગુરુ ગુરુ કરતા શિષ્યનું રહે ન પૂર્વ સ્વરૂપ. પહેલા જે હતો એવો ન રહે, બદલાઈ જાય સાહેબ. એની ચાલ, ઉઠવું, બેસવું, બોલવું, એનો વિવેક, એની મર્યાદા, આ બધું આમ આવી જાય. એ ગુરુ ન, અને ગુરુ થવા મજા નહીં સાહેબ. સાચા શિષ્ય થવામાં મહિમા છે. બનવું હોય તો સાચા શિષ્ય બનવું. એટલે આમાં અદ્વૈત નથી થવાતું, દ્વૈતમાં જ રહેવું પડે છે. હું મારા ગુરુ મહારાજ, મારા ગુરુ મહારાજ શ્રેષ્ઠ, હું સામાન્ય, આમ આમ જ રહેવું પડે છે. તો ભક્તિ માર્ગના આચાર્યને પ્રણામ કર્યા. અમૃતનો સાહેબ સ્વપ્નમાં પણ અભાવો ન થાય પ્રશ્ન કર્યો છે. કે કેવો સરસ મજાનો પ્રશ્ન કર્યો કે એમની લીલા મને કહો. તારે અલગ ભગવાન કે છે, તારા જેવા પૂછનારા મળે. જીવન મારું ગુરુ કથા
તે માં તારો સાથ. આપણે વિઠ્ઠલ બાપા ગાતા યમન કલ્યાણ, એમનો ખાસ પેટર્ન રાગ હતો આ. હે વિઠ્ઠલ બાપા એ કીર્તન કરતા હોય પાઘડી પહેરી, પછી યમન કલ્યાણ ખાસ એમનો પ્રિય રાગ. જીવન મારું ગુરુ કથા, તેમાં તારો સાથ, મળી સરકરા દૂધમાં ઇષ્ટતા. મોડું દૂધ પીવું સાહેબ અને સાકર નાખેલું દૂધ પીવું ફરક તો પડે ને, એમ ત્યાં પ્રશ્ન કર્યો છે. તો ભગવાનના પ્રાગટ્યની જે કથા છે, હું તો એકદમ સંક્ષિપ્તમાં સારભૂત આપણને કહું છું, કારણ કે મારે આપણે સમય ક્યાં સુધીનો છે અજયભાઈ કથાનો? કેટલા? 6 વાગ્યા સુધી. અને મને પેલા જય સિગ્નલ આપી દીધો પાછળથી, 6 વાગ્યા સુધી. એટલે હજી 2 કલાક મારા હાથમાં છે, પણ 2 કલાકમાં મારે સ્વામી મહારાજના ચારે ચાર જે આશ્રમ, બ્રહ્મચર્ય આશ્રમ એમનો, એમનો ગૃહસ્થાશ્રમ, એમનો વાનપ્રસ્થાશ્રમ અને એમનો સંન્યાસ આશ્રમ, એ ચારે આશ્રમમાં જવું છે. આપણે ત્યાં એક એક આશ્રમ દીપાયો હોય એવા ઘણા પુરુષો, દેવ પુરુષો થયા, પણ ચારે ચાર આશ્રમ જો દીપાવ્યા હોય. આશ્રમાદ આશ્રમં ગચ્છેત લોક શિક્ષણ કાંક્ષયા. ચારે ચાર આશ્રમને દીપાવ્યા હોય એવું આ ધરા પર કોઈ હોય તો ટેમ્બે સ્વામી વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજ. એટલે એ ચારે આશ્રમની વાત મારે કરવી છે. ગુરુ મહારાજ અવતાર જે ધારણ કરે છે પ્રભુ, કે સહ્યાદ્રીના શિખરો જ્યાં પશ્ચિમ સાગર ઉછાળા મારે અને જ્યાં નજીકમાં જ સ્થાનમાં મહાબળેશ્વરની સ્થાપના ભગવાન ગણપતિએ કરેલી અને સાવંતવાડી વિસ્તાર કોંકણ પ્રદેશ કહેવાય અને એવું સંસ્થાન માણગાંવ ધન્યધામ, અને ત્યાં વિમલા નદી વહે છે. એકવાર પ્રેમથી વિમલા માત કી જય, માણગાંવ ધામ કી જય. ત્યાં ગણેશ ભટ્ટ અને રમામાં રહેતા હતા. આ એનું પ્રાકૃતિક સૌંદર્ય કેટલાક દોહરામાં બાપજીએ મૂક્યું છે, કે નાળિયેરી, સોપારી, ફણસ, કાજુ, કોકમ, આમ્ર, અનાનસ, દાડમ, લીંબુ, કેળા, દારાક, નાગરવેલ, હરિદ્રાદિ શાક બધા એની રેલમ છેલ, જુઈ જાયનો પાર નહીં, મોગરા ને કેતકી ને એવા, અને ચારેગમ પહાડો અને યક્ષિણી માં દેવી જાગ્રત, ત્યાં નિત્ય સર્વદા થયેલી ગોળી મોક્ષદાયિની અને મોક્ષદાયિની એવી ધામ માણસ. કારણ કે ભગવાનને જયારે ભજન કરાવવું હોય છે ને ભક્ત પાસે, ત્યારે એને થોડુંક કંઈક મોકલે. આપણે ત્યાં કહેવાય છે ને કે સુખમાં હો નહીં હામરે અને દુઃખમાં માણસ ભગવાનને યાદ. માણસને જોજો, દુઃખ આવે ને તો માણસ વિનમ્ર બને છે. એટલે સીધા જ ગાણગાપુર ચાલ્યા ગયા અને ત્યાં જઈ દત્ત ભજનમાં રત રહેવા લાગ્યા અને નક્કી કર્યું કે હવે બસ સંન્યાસ આશ્રમ લઈ લઉં, સંન્યાસ્રમ દેહ કલ્યાણ કરું. ત્યાં રાત્રિના સ્વપ્ન દ્રષ્ટાંત થયો. જા પાછો નિજ ઘેર તું, જા પાછો નિજ ઘેર તું રે મદ ભજને વિપ્ર. બસ મારા ભજનમાં રત્રે પાછો જા. પાછા આવ્યા રમામાં રોજ ગુરુચરિત્રની રોજ પ્રદક્ષિણા કરે. તમે ગ્રંથને સાહેબ સ્પર્શ કરો ને હા તો પણ ઉર્જા મળે છે. ગ્રંથને સ્પર્શ કરો એટલે ઘરમાં ગ્રંથને બહુ સારી રીતે રાખવા. અને એમાં દત્ત ભક્તિ મંત્ર જાપ કરે, સત્વગુણી અને સ્વયં અખિલ ભગવાન માના ઉદરમાં આવ્યા. તમે વિચાર કરો સાહેબ કે કોઈની પાસે 2-5 અબજ રૂપિયા હોય તો સુરતના બજારમાં આમ છાતી કાઢીને ફરતો હોય કે આપણે અબજોપતિ છીએ,
સિંગાપુરમાં આપણો બંગલો છે, મદ્રાસમાં છે, બોમ્બેમાં છે, પણ જેના ઉદરમાં સ્વયં અખિલ ભગવાન આવ્યા છે એ માનો આનંદ કેવો હશે. હા, અહો પુણ્ય એ બેવનું, અહો પુણ્ય એ બેવનું, પતિ પત્ની નું જાણ માટે યોગી વરે આવ્યા ઉદર નિમા. આ બંનેનું પુણ્ય હતું એટલે સ્વયં ભગવાન અહીંયા ઉદરમાં આવ્યા છે. સમયનો પરિચય આપો, 1776 ના સંવત 1910 શ્રાવણ મહિનો, કૃષ્ણ પક્ષ પંચમી તિથિ, રવિવાર, અશ્વિની નક્ષત્ર અને ઘડી જતા જતા ઘડી 26 ત્યાં સૂર્યોદય થી તે દિવસનો મંગલ પ્રભાત થયો, 26 ઘડી પ્રસાર થઈ ગઈ અને એવે અવસરે રમામાની સન્મુખ અવધૂત સ્વયં ભગવાન પ્રગટ થયા છે અને ગણેશ ભટ્ટે શીઘ્ર સ્નાન કરી જાતકર્માદિક સંસ્કાર કરી ગણેશ પુણ્યાવાચન વિધિ કરી અને મોટો ઉત્સવ ઉજવ્યો છે. ભગવાનનું પ્રાગટ્ય છે. દત્ત અવધૂત કી જય, શ્રી પદ વલ્લભ. શુભ નામ પાડ્યું છે. જો નામ કેવું હોવું જોઈએ, જ્ઞાનકાંડમાં બાપજી લખે છે, અનવરથક નામો આહા, નામમાંથી અર્થ નીકળતો હોવો જોઈએ. એમાંથી અર્થ નીકળતો હોવો જોઈએ. અનવર્થક નામ ગમે તેવા નામ ન પાડવા. એક બેન પૂછી મૂકવા, તમારા બાબાનું શું નામ છે? મને કે પપ્પુ. આ પપ્પુ શબ્દનો કાંઈ અર્થ નીકળે? મોટો થયા પછી ચપ્પુ કાઢે. હું ગાંધીનગરમાં કથા કરતો ને તો એક નાની બાળકીને મેં પૂછ્યું, બેટા તારું નામ શું છે? મને કહે તમારું શું કામ છે?
એટલે પછી એક ચોકલેટ કાઢીને મેં એને આપી, મું કહું ચાલ તારું નામ બતાવો. એટલે ખુશ થઈ ગઈ. નાની બાળકી બોલી કે ચાલ તારું નામ બતાવતો. તો મને કે ફેપ્સી. ના સાહેબ, એવું નહીં. આપણે ત્યાં એક પ્રઘાત છે એવો, હા, કે બાપનું જે નામ હોય ને એમાંનો એક અક્ષર છોકરાના નામમાં, નામ પડી ગયા ને ચિંતા નહીં કરવી, પણ નામ પાડવાના હોય ને ખ્યાલ રાખવો. અહીંયા નામ પાડ્યું છે વાસનાદ વાસુદેવસ્ય, વાસુદેવ નામ પાડ્યું છે. બોલે શ્રી વાસુદેવ મહારાજ કી જય. ભગવાન કૃષ્ણ કહું કે હું વસુદેવ નો દીકરો છે ને, માટે મારું નામ વાસુદેવ છે, કે જેનાથી વાસુદેવ બોલવાથી વાસનાઓ ભાગી જાય છે. વાસના વાસુદેવ. પાંચ વર્ષની ઉંમર થઈ છે, કુશાગ્ર બુદ્ધિ છે. એમના પિતા હરિભટ્ટ એમને શિક્ષા, જ્યોતિષ, છંદ, નિઘંટુ, અષ્ટાધ્યાયી, વ્યાકરણનો ગ્રંથ એ બધું ભણાવે છે. ગણેશ ભટ્ટ તો એકાંતમાં બેસી બસ સંસાર મિથ્યા છે એવું એમને સમજાઈ ગયું છે, એટલે એકાંતમાં બેસી સાધન ભજન કરે છે હરિભટ્ટ. પછી તો વાસુદેવને યજ્ઞોપવિત સંસ્કાર આપ્યા એટલે બ્રહ્મચારી બન્યા. ત્રિકાળ સ્નાન કરે, સાયં પ્રાતઃ હોમ કરે અગ્નિમાં, અને ભિક્ષા માગીને ગહે ભિક્ષાન્ન, તેમ ભિક્ષા માગી, અને વિશેષ અભ્યાસ કરીને વિષ્ણુ ભટ્ટ ઉકેડવેની પાસમાં સાક્ષાત વેદમૂર્તિ એની પાસે ભણવા મૂક્યા છે. બસ એમના ગુરુને આશ્ચર્ય થયું કે જે મંત્ર શીખવવામાં આવે ને એનો પ્રયોગ કરી બતાવે. યાદ રહી જવો વસ્તુ જુદી છે. આપણે ત્યાં કેટલાક તેજસ્વી પુરુષો થયા કે એક જ વાર મંત્ર આપવામાં આવે ને યાદ રહી જાય, પણ પ્રયોગ કરવાનો મુશ્કેલ. એટલે લાગ્યું કે આ સાક્ષાત અવતાર છે, જે જે મંત્ર શીખે બસ એનો પ્રયોગ કરી બતાવે. અને આ ચરિત્રને ગાતા અલગ ભગવાન નિરંજનને ગિરિગિરનાર પર્વત ઉપર વર્ણન કરતા લખે છે, શ્રવણે ભવ ભય સહુ ટળે ને મનને ભ્રાંતિ થાય, મનને ભ્રાંતિ જાય નિદધ્યાસે, નિદિધ્યાસને જીવતે સ્વયં ઈશસ થઈ જાય. આ ચરિત્રને કોઈ સાંભળે એના ભવ ને ભય સુધરી જાય, એની મનની ભ્રાંતિઓ ચાલી જાય, અને જો ધ્યાન કરે તો એ સ્વયં ઈશ થઈ જાય. આમ આ લીલા અદભુત છે. પછી તો કથાનો પ્રસંગ છે. અલગ ભગવાન કહે છે, નિરંજન માણગાવમાં ભાસ્કર ભટ્ટ કરીને ઓડકર એનું ઉપનામ, એક બ્રાહ્મણ હતો. આ બ્રાહ્મણ કેવો, સાધુ બ્રાહ્મણ, બધાની સેવા કરનારો, અતિથિ અભ્યાગતને જમાડનારો. આપણે ત્યાં ઉપનિષદમાં સૂત્ર છે, અતિથિ દેવો ભવ. બન્યું એવું કે આ ભાસ્કર ભટ્ટ કોઈ આવે સાધુ બ્રાહ્મણ દેવતા કોઈ પણ, એને લઈ આવે, પૂછે મહારાજ ભોજન પાયા? બોલે નહીં, ચલો ઘેરે લાવે અને જમાડે. એટલે ભાસ્કર ભટ્ટનું ઘર કે અહીંયાથી ભોજન મળે છે એનાથી ઓળખાતું. પણ સમય જતા એવું બન્યું કે એના પત્ની મૃત્યુ પામે, એટલે બધી જવાબદારી હાથમાં પુત્ર વધુના હાથમાં આવી, એટલે થોડીક વિટંબણા પણ આવી કે આ બધું પુત્ર વધુને ગમે નહીં, અને આવનાર અભ્યાગતોના એ અપમાન કરવા લાગી. એટલે એક દિવસ આ ભાસ્કર ભટ્ટ ગૃહત્યાગ કરીને ચાલ્યો, એકાંતમાં રહેવા લાગ્યો. એક વાર એવું બન્યું કે એક બ્રાહ્મણ આવ્યો, ભિક્ષા માંગવા લાગ્યો.
દરવાજો બંધ હતો, બૂમ પાડી. એટલે પુત્ર વધુ એ કહું કે તમને દાન પુણ્ય કરતો હતો એ ચાલ્યો ગયો, અહીંયાથી અહીંયા કઈ મળે નહીં, આગળ જાઓ. અભ્યાગતનું અપમાન કર્યું. ધ્યાન દેજો હા, તમારે આંગણે કોઈ અતિથિ અભ્યાગત આવે એનું અપમાન કરો તો એ પરમાત્માનું અપમાન છે. ભિક્ષુકાન નૈવ ભક્ષંતિ બોધયંતિ ગૃહે ગૃહે. ભિખારી ભીખ માંગવા નથી આવતા, મને તમને બોધ આપવા આવે છે કે દત્ત દત્ત જના સર્વે ના દત્ત ફલ માદ્રસા. એટલે આપો આપો, મેં નથી આપ્યું એટલે માંગવું પડે છે. પેલો બ્રાહ્મણને થયું કે અહીંયાથી ભિક્ષા મળે અને આજે બિલકુલ આવું અપમાન. બાળ વાસુદેવ ઓટલા પર ઉભા ઉભા જોતા હતા. જો સ્વામી મહારાજના જીવનના પગથિયા છે. વાસુદેવ, બાળ વાસુદેવ, બ્રહ્મચારી વાસુદેવ, પછી દશગ્રંથી વાસુદેવ, પછી ગ્રહસ્થી વાસુદેવ, વિરક્ત અને ત્યાગી વાસુદેવ, અને પછી પરમહંસ પરિવ્રાચાર્ય શ્રીમદ સદગુરુ વાસુદેવાનંદ સરસ્વતી. આવા જીવનના પગથિયા છે. વાસુદેવે જોયું એટલે સીધા ઘરમાં ગયા અને માને કહું, માં એક બ્રાહ્મણ છે, ભિક્ષા માંગવા આવ્યો છે, ભૂખ્યો છે, લઈ આવું? તો ક્યાં લઈ આવું? એટલે કહું, મારે ચાલો, મારે ત્યાં ચાલો. લઈ આવ્યા બાજુમાં નજીકમાં ઘર, બે પાટલા મૂક્યા, બ્રાહ્મણને બેસાડ્યો, જલ મૂક્યું, થાળી પીરસી, પાત્ર, અને બ્રાહ્મણને જમાડ્યો. બ્રાહ્મણ બહુ રાજી થયો. બ્રાહ્મણે કહ્યું કે હે બાળક, તારો વિવેક બુદ્ધિ જોઈને હું બહુ રાજી થયો છું. તો અહીંયા ભાસ્કર ભટ્ટ જમાડતો હતો બધાને, પણ એ તો ચાલ્યો ગયો, એની પુત્ર બધું તો તિરસ્કાર કરે છે, પણ તું એક નિયમ લેજે કે કોઈ સાધુ મહાત્મા આવે ને તો જમાડજે. બાળ વાસુદેવે તે દિવસથી નિયમ લીધો કે આવેલા અભ્યાગતને ભોજન કરાવવું. તમારે કોઈ આંગણે આવે ને એની નાતજાત નથી પૂછવાની, એને પ્રેમથી જમાડવાનો છે. અને યાદ રાખજો બાપ, કે કોઈ એમાં દંડી સંન્યાસી હોય, ભગવા વસ્ત્રધારી હોય અને તમારા ઘરમાં બેસીને જમે, તો સમજવાનું કે ભગવાન નારાયણ જમ્યા છે. ભગવાન નારાયણ જમ્યા છે. એટલે આપણે ત્યાં ઉપનિષદના જે સૂત્ર, એટલે સ્વામી મહારાજના જીવનમાંથી લેવા જેવું હોય ને પકડવા જેવું હોય તો આ છે કે અભ્યાગતોની સેવા કરે, અતિથિ અભ્યાગતોની સેવા કરે. કૂતરાથી સાવધ રહેજો, એની ઘેરે જાય કોણ? ઓફિસમાં બોર્ડ બરાબર છે, બાકી તો આપણે ત્યાં સુસ્વાગતમ, ભલે પધાર્યા, આવકારો હોય આવો. એટલે દુલાવ ભાયા કાગે ગાયું છે, એ કાગ એને પાણી પાજે સાથે શીખાજે રે, એ જી એને ઝાપારે એ સુધી તું મેલવાને જાજે રે, આવકારો આવકાર.
છે ને બહુ પ્રાઉડી હોય, પ્રાઉડી એકદમ. તમે જય શ્રી કૃષ્ણ કહો ને તો એ ખાલી ડોકું ચલાવે. નાઈ સાહેબ, તમને કોઈ જય શ્રી કૃષ્ણ કહે ને એના પહેલા તમે એને આ નિયમ રાખો. તમને કોઈ કહે ના પહેલા તમે કહો, ગુરુદેવ દત્ત તમે એને કહો. ઘણા હંફાવી નાખે એવા આવે સાહેબ. એક જણો મુંબઈની જે પરાની ટ્રેનો દોડે ને, હે, એની ભીડનું સ્વપ્ન આવે તો ભાઈક સાહેબ તમારે ઉતરવું ન પડે, આમ ધક્કાથી જ ઉતરી જાઓ અને ધક્કાથી જ ચડી જાઓ. એવી ભીડમાંથી એક જણો ઉતરીને પછી પરામાં કોઈના પરિચિત હશે ત્યાં ગયો, એટલે પેલા આમ પગથિયા ચડ્યો. પેલો કઈ કામ કરતો હશે ત્યાં, એને ખબર છે કામ મારે ત્યાં જ આવે છે, પગથિયા ચડે છે. એ પેલા જઈને કહું, જય શ્રી કૃષ્ણ ભાઈ, જય શ્રી કૃષ્ણ. ઓ, તમે આવ્યા છો? ઓહો હો, બહુ દિવસે દેખા દે. લ્યો, હમણાં જ તમને યાદ કર્યા હતા. હરામ જો યાદ કર્યા હોય. પણ ઘણાને છે ને જીભનો ડાયાબિટીસ હોય, એ બોલે ને તમે આગળ એમ કાગળ ધરો ને અને પછી પાણીમાં બોલો ને તો પાણી ગળ્યું થઈ જાય. એટલું મીઠું. લ્યો, હમણાં જ તમને યાદ કર્યા. આવો, બહુ દિવસે દેખા દીધા. લ્યો, તમે શું ચા પીશો, કોફી પીશો, મસાલો પીશો, ઠંડુ પીશો? પેલો કે, હું તારે ત્યાં ચા પીવા જ આવ્યો છું. ના, ચા તો બનાવીએ, પણ તમે કડક મીઠી પીઓ છો, મસાલાવાળી પીઓ છો, સાદી ચા પીઓ છો, કેવી પીઓ છો? તો કે, તારી જેવી સવડ હોય એ મને એવી ચા ચાલશે, પણ ચા પીવા આવ્યો છું. તો કે, ના ના, ચા તો તમને પીવડાવું, પણ તમે સ્ટીલના ગ્લાસમાં પીશો, કાચના ગ્લાસમાં પીશો? તો કે, હું મારી ક્યારે કાચના ગ્લાસમાં પીઉં છું એમ. પણ કાચનો ગ્લાસ તો ખરો, પણ તમારો પેલો ચિનાઈ માટીનો ગ્લાસ જોઈશે, ડિઝાઇન વાળો જોઈશે, પેલો પારદર્શક આવે છે તે. પેલો કે, ભાઈ સાહેબ, મારે તારી એમને એમ ભયો. પાછો પાછો કેજો, આ વખતે તમે એમ એમ જાઓ છો, બીજી વાર એમ. અરે, બીજી વાર તારે ત્યાં આવશે કોણ? પેલું છે ને, માફ કરો, એ શબ્દ સાંભળી પારા વાર પસ્તાવું છું. શ્રીમંતોનું સુખ સરાય, શ્રીમંતોનું સુખ સરાહી, આગણ જોવા આવો છો. જીવનમાંથી પકડવા જેવો આ સૂત્ર છે કે અતિથિ દેવો ભવ આવે, એટલે હરખાઈ જવું સાહેબ. બાકી તો એક ચિંતકે કહ્યું છે કે માણસ ધુમ્મસના નગરમાં જીવે છે, ધુમ્મસ પડે ને બહુ, તો બાજુમાં કોણ છે એ ખબર પડતી નથી. આવો 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 હર્ષદભાઈ, આવો બાપુ. સરસ, તો અતિથિ દેવો ભવો, એ ચરિતાર્થ થવું જોઈએ. એક દેશમાં એવો રિવાજ છે કે તમે એને ઘેરે જાઓ ને તો તમારી જે ચંપલ છે ને એ પણ એ લોકો ફેરવીને મૂકે, કે જતી વખતે તમારે આમ ફરવું ના પડે, આમ એવા ચંપલ તમારા ગોઠવીને મૂક્યા, એવો રિવાજ છે. ચાલો, પછી તો
કથાનો પ્રસંગ છે. અહીંયા બાપજી એક દોહરો મૂક્યો છે કે ભાસ્કર ભટ્ટ જમાડતો હતો અને એની પુત્રવધુએ બંધ કર્યો, એટલે બાપજીએ બહુ આ દોહરો પણ આપણા આપણા ઘરમાં વોલપીસ બનાવીને મૂકવા જેવો છે. ચાલ્યો આવ્યો ધર્મ જે કરવો બંધન તે, જે આપણા ઘરનો ધર્મ ચાલ્યો આવ્યો એ પરંપરા એને બંધ નહીં કરવો. થાય ન બંધ કરો તો શું થાય, થાય પાપ એથી બહુ આવે વિપત્તિ. તમારા બાપ દાદા કબૂતરાને ચણ નાખતા હોય પછી એ ન હોય એનું શરીર તો તમારે બંધ ન કરી દેવું, પૂરતું બમણું નાખવું. હા, ચણ રોજ ના, જે ધર્મ હોય પરંપરા એને લુપ્ત ન કરો, ચાલુ રાખો. બસ પછી તો દશગ્રંથી તરીકે ઓળખાયા, ચાર વેદ સઠ શાસ્ત્ર દશગ્રંથી 12 વર્ષની ઉંમરે પ્રાપ્ત કરી લીધા. રઘુવંશ વગેરે બધા ગ્રંથો સાહિત્યના એ પ્રાપ્ત કરી લીધા. પણ વાસુદેવ પ્રભુ નિત્ય ગુરુચરિત્રનો પાઠ કરતા લખ્યું છે. ગુરુચરિત્ર એટલે શું, કે જે સિદ્ધ સરસ્વતીએ જેને દક્ષિણમાં પોથી કહેવાય, એ પોથી મરાઠી ભાષામાં, મરાઠી ભાષામાં છે, એનો એનો સ્વાધ્યાય નિત્ય કરતા. ત્રિકાળ સંધ્યા, ગાયત્રી જપ, હોમ અને નિયમથી પ્રાકૃત એ ગુરુચરિત્રનો પાઠ. યાદ રાખજો, કોઈ પણ ગ્રંથનો સ્વાધ્યાય નિત્ય કરવાથી, ભાગવતકાર તો એમ લખે છે કે દુઃખ દારિદ્ર સૌભાગ્યમ પાપ પ્રક્ષાલનાય, દુઃખ દારિદ્ર દુર્ભાગ્યમ, સોરી, દુઃખ દુર્ભાગ્ય પાપ ચાલી જાય છે. એકવાર એક ગાય એકદમ મારકણી થઈ, તોફાને ચડી, એટલે કોઈકે કહ્યું ભાઈ આપણે વાસુદેવને બોલાવો. એ બાળ વાસુદેવ ત્યાં આવ્યા. અહીંયા શબ્દ બાપજી વાપર્યો છે બાળ અવધૂત, એમ આવીને ઉભા રહ્યા. દુદોહ દુષ્ટામ ગ્રામ શીઘ્રમ મંત્ર યોગેન સહી સવે ઉન્મત્તામ વિનિતામ ચક્રામ વાસુદેવ નમો સુયે વિનિતામ ચક્રે. ઉન્મત્ત થયેલી ગાય એકદમ શાંત થઈ ગઈ. સાઈમાં બાળ વાસુદેવ આવીને મંત્ર ભણ્યા અને ગાય એકદમ શાંત થઈ ગઈ. આ આ શક્તિ, આ સિદ્ધિ એમનામાં. એકવાર સમિત પુષ્પ લેવા જંગલમાં ગયા છે, ત્યાં એક ફણીધર સાપ જોયો, લાગ્યું કે આ કોઈને કરડે તો પાણી પીવા રહે નહીં, એટલે મંત્ર શક્તિથી એને બાંધી દીધો. આવીને પછી સંધ્યા વંદન કરવા માટે બેઠા, ત્યાં વિચાર આવ્યો કે સાપ તો દબાય કસડાય તો કરડે, એટલે કારણ વગર મેં એને બાંધી દીધો, એટલે વળી આવી અને પાછો એને મુક્ત કરી દીધો. એટલે કે સિદ્ધિનો ક્યાંય પણ કોઈને કષ્ટ પડે એવો દુરુપયોગ ન કરે. પછી વિદ્યા પણ બીજાને ભણાવે પણ વેતન ન લે, સામે વસ્તુ લે નહીં. અને નાની ઉંમરે બાળ વાસુદેવે એક નિયમ લીધો, છતરોપાન તિરસ્કારાત બાલ્ય વિતપગૌરવાત તપસ્સિદ્ધિ સ્વયં નેમે વાસુદેવ નમો. છત્રીને ઉપાનનો ત્યાગ કરો, એટલે છત્રીને ઓળવાની પ્રસાદમાં, પ્રસાદના દિવસોમાં જે આપણે છત્રી ઓળીએ ને એ નહીં, અને ઉપાન એટલે પાદુકા ચંપન વગેરે એ પણ કોઈ પણ પહેરવું નહીં. હવે નિયમ લો કે જેનાથી તપ થાય. બાપજીએ, રંગવદૂત બાપજીએ સ્વામી મહારાજનું જે જીવન ચરિત્ર છે ને એને 108 શ્લોકમાં ગ્રથિત કર્યું છે. એનું નામ છે વાસુદેવ નામ સુધા, જે ભરૂચમાં સ્વામી મહારાજ બાપજીએ લખેલી. અને તમે 108 શ્લોકનો પાઠ કરો એટલે સમગ્ર લગભગ સ્વામી મહારાજની બધી લીલાઓનું વર્ણન અંદર આવી જાય છે. જો તમને સમય હોય તો સંસ્કૃતમાં એ જે શ્લોક છે કરો, યા તો કમસે કમ ગુજરાતીમાં વાંચો, પણ પાઠ એનો કરવા જેવો. એમાં આ તેના શ્લોક છે, આ છતરોપાન તિરસ્કારાત બાલ્યે વ્રત ગૌરવા, આ વ્રત લીધો નિયમ,
નિયમ એવો હોવો જોઈએ કે જેનાથી તપ થાય. ગોર બાપાએ સત્યનારાયણની કથા કરાવી યજમાન પાસે, કથા પૂરી થઈ એટલે પછી બ્રાહ્મણે કહ્યું કે ભાઈ તારી દક્ષિણા હું ત્યારે સ્વીકારું કે તું કઈ નિયમ લે કે કોઈ એક વસ્તુ હું ખાઉં નહીં. એટલે પેલો બોલ્યો કે આજથી આપણે લીલી વસ્તુ નહીં ખાઉં. પણ લીલીમાં શું નહીં ખાય? તું દૂધી નહીં ખાય, કારોલા નહીં ખાય, કંકોડા નહીં ખાય, શું નહીં ખાય? તો કે આપણે લીલી સેવાડ નહીં ખાઈએ. અને આને આને પકડાય. એટલે પેલો કે ભાઈ તું ચાલાકી નહીં કર, આમ હરખો નિયમ લે કે કોઈ એક વસ્તુ પર હું બેસું નહીં. સાયકલ છે, સ્કૂટર છે, ઘોડા ગાડી છે, કોઈ પણ. એટલે પેલો કહું કે આજથી આપણે સિંહ પર નહીં બેસીએ. તો તારા બાપ ગોતર કોઈ બેસવા ગયું સિંહ પર? હે, હજી તું ચાલાકી કરે છે. સરખો નિયમ લે કે આજથી કોઈ પણ એક વસ્તુને હું અડું નહીં જીવનમાં, નક્કી કરી દે. તો કે આજથી આપણે આકાશને નહીં અડીએ. માણસ છે ને અઘરો બહુ થઈ ગયો છે, માણસ છે ને ચાલાક બહુ થઈ ગયો છે. એક જણો રાજકોટ થી બેઠો ને પછી કે મને અમદાવાદ થી બેઠો ને કે ચોટીલાની ટિકિટ આપો. ચોટીલા કંડક્ટર એને ચોટીલાની ટિકિટ આપી. બસમાં બેઠો, પણ બેઠા પછી આમ આમ આંટા ફેરા માર્યા કરે અંદર બસમાં, બેસે નહીં. એટલે કંડક્ટરે એમ કહ્યું કે એ ભાઈ આટલી બસ ખાલી છે અડધી, અને શું કામ તું આમ આંટા ફેરા માર્યા કરે છે? અંદર બેસી જા કે સીટ પર બેસી જાને. કે ના, મારે માનતા છે કે ચોટીલા ચાલતા જવું, આને કોઈ ટેક્સ લાગ્યા આવા લોકોને મોંઘવારી નડે આ મન. માણસ છે ને અઘરો બહુ થઈ ગયો છે, અઘરો ચાલાક. બોલો, બસમાં ચાલતો હતો, આંટા ફેરા મારતો, તપ થાય એવો એવો નિયમ લેવો. અને પછી વાસુદેવ પ્રભુ ચાંદ્રાયણ વ્રત કરતા. આ ચાંદ્રાયણ વ્રત બહુ કઠિન, અમારા આદિત્યભાઈએ કરેલું છે. હે, આદિત્યભાઈને બધા બધા ઓળખો છો, બહુ કઠિન વ્રત. એ વ્રત એવું છે, હું તો ખાલી વર્ણન કરું છું, હા, અને જેને કર્યું હોય એને પગે રાખું છું. બાકી બહુ કઠિન વ્રત છે. એમાં પડવાના દિવસે એક કોળિયો ખાવાનું, બીજના દિવસે બે, ત્રીજના દિવસે ત્રણ, એમ કરીને પૂનમના દિવસે 15, પછી એક એક ઘટાડતો જવાનો. 14, 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 1 અને અપાસ એવું હોય છે એમાં. હવે કોળીઓ પણ પાછો નક્કી હોય, આંબડાના જેવો આંબડાનું ફળ હોય ને એટલો તમે કોઈ પણ એક વસ્તુનો ગ્રાસ લઈ શકો. હવે શેઠાણી આ ચાંદ્રાયણ વ્રત કથામાં સાંભળ્યું, શેઠ કોઈ દિવસ કથામાં આવે નહીં. કેટલાકને છે ને હરિભજનથી એનર્જી મળે, અને કેટલાક એવા હોય કે એની એલર્જી હોય, એ આવે જ નહીં. કેટલાકને એનર્જી મળે અને કેટલાકને કેવા હોય એલર્જી હોય, એ બધા સત્કર્મા કથામાં આવે જ નહીં. એટલે શેઠાણીએ કહ્યું કે તમે આવતા નથી, કેવી સરસ કથા ચાલે છે. અને આજે કથામાં ચાંદ્રાયણ વ્રતની વાત આવી હતી, ચાંદ્રાયણ વ્રત કરે તો એ સુખી થાય ને બધાને સુખી કરી દે, ભગવાનનો રાજી વાલો બની જાય એમ કે ભગવાનની બહુ જ અસીમ કૃપા ઉતરે ને બધું વર્ણન હતું ને. તો કે એમાં કરવાનું શું? કથા મળવા તો હું નહીં આવી શકું, પણ કરવાનું શું? તો કે પડવાના દિવસે એક કોળિયો, બીજના દિવસે બે કોળિયા, ત્રીજના દિવસે ત્રણ કોળિયા, એવી રીતના ક્રમ હોય છે. તો આપણે કાલથી પડવો બેસે છે, આપણે અધિક માસ છે, કાલથી આપણે કરશું. શેઠાણી તો 9 વાગે કથામાં ગયા, અને અહીંયા રસોઈયાએ રસોઈ તૈયાર કરી, 12 વાગે સૂચના આપી કે મારે એક કોળિયો જમવાનું છે, એટલે હું કેટલી રોટલી ખાઉં છું? તો કે શેઠ 2 રોટલી. તો કે 2 રોટલીનો પડો બનાવજે, અંદર શાક નાખજે, અથાણું નાખજે, પાપડનો ભૂકો નાખજે, ભાત અને દાળ પણ અંદર ચમચો રેડી દેજે, અને 1 ગ્રાસ બનાવ. રાજુ સાંભળજે તું. અને પછી શેઠ જમવા બેઠા, 1 ગ્રાસ જમવાનું છે, અને જમવાની શરૂઆત કરી, અને એમાં વચ્ચે વઘારનું મરચું આવી ગયેલું, અને શેઠને ખાંસી ઉપડી,
એટલે કહું રામો જ્યાં શેઠાણી કથામાં જે પૂછાય કે વચ્ચે પાણી પીવાય કે નહીં, આવું વ્રત નહીં સાહેબ, આ કઠિન વ્રત છે ચાંદ્રાયણ. એ બાળ સશાસ્ત્ર વાસુદેવ પ્રભુ કરતા અને અલુના વ્રત રાખતા, મીઠું નહીં ખાતા. આપણને સાંભળવું સારું લાગે, હા મને બોલવું સારું લાગે, પણ એને આચરવાનું બહુ કઠિન વસ્તુ છે. બસ નૃસિંહ સરસ્વતી પ્રભુએ જ્યાં 12 વર્ષ તપ કર્યું છે એ ધન્યધામ નૃસિંહ વાટિકા, જ્યાં ભગવાન નિત્ય નિવાસ કરે નૃસિંહ સરસ્વતી પ્રભુ, મનોહર પાદુકા, કૃષ્ણનો કિનારો અને વાસુદેવ પ્રભુ પદયાત્રા ચાલતા જાય. જો અભ્યાગતોને જમાડતા, પોથીનો રોજ પાઠ કરતા, એમના જીવનમાંથી પકડવા જેવું, અને યાત્રા એ જતા પૈદલ ચાલીને જવાનું. એક કારણ એવું પણ હતું, સ્થાન તો ખરું જ સિદ્ધ સ્થાન કૃષ્ણનો કિનારો, પણ ત્યાં એમના માસી દુર્ગા માસી રહેતા હતા. આ દુર્ગા માસી ત્યાં એટલા માટે રહેતા હતા કે નારાયણ સ્વામી થઈ ગયા ત્યાં નરસુબાવાડીમાં. એમનું આખું જીવન ચરિત્ર બહુ સરસ છે, મારે નલિનભાઈએ આખી પુસ્તિકા છપાવી છે, બરાબર ને? હા, નારાયણ સ્વામીનું મહાસમર્થ સિદ્ધ હતા. રામેશ્વરમ જતા હતા નારાયણ સ્વામી, અને સામે રસ્તામાં એક વાઘ આવ્યો અને આમ ઊંચા પગ કરીને નારાયણ સ્વામીને સામે ઉભો છે. નારાયણ સ્વામી સમજી ગયા, એક છરી મંગાવી અને એના પગમાં કાંટો વાગ્યો હતો એ કાઢી નાખ્યો, અને કહું બચ્ચા જા રસ્તામાં ઉભો રહીશ, એમ કહીને એને આગળ મોકલ્યો. કોને? એ સિંહને, વાઘને. વાઘને આ કયો યોગ છે? આ હઠી યોગ છે, રાજયોગ છે, કર્મયોગ છે, કયો યોગ છે? આ છે પ્રેમ યોગ છે. આ જગતમાં તમે પ્રેમ કરો ને તો બીજા તમને પ્રેમ જ કરે. આવા સમર્થ સિદ્ધ જવાન જોત, એક છોકરો મૃત્યુ પામેલો અને નનામી બંધાઈ રહી છે, લોકો રડકોકડ કરી રહ્યા છે, ત્યાં જઈને કહે ભિક્ષા આપો. અરે મહારાજ, આ આ આ તમે જુઓ તો ખરા, સ્મશાનને લઈ જઈએ છે. તો કે ના, તમે જુઠ્ઠું બોલો છો, તમારે ભિક્ષા આપવી પડે માટે આવું બોલો છો, બતાવો મને ક્યાં છે. અને એક દ્રષ્ટિ માત્રથી એ બ્રાહ્મણ યુવાન પુત્રને સજીવન કર્યો એ નારાયણ સ્વામી. એ નારાયણ સ્વામીએ આ દુર્ગા માસી, જે વાસુદેવ પ્રભુના માસી થાય, એ ત્યાં રહેતા હતા. એમને કહું કે હું સમાધિસ્થ થયા પછીથી 1727માં સમાધિસ્થ થયા શક, કે મારા સ્થાનને વાડી જોડી જે સાફ કરશે ને એની પર હું પ્રસન્ન રહીશ. એટલે દુર્ગા માસી ત્યાં સેવા કરતા હતા. એ નારાયણ સ્વામી ત્યાં રહે અને પૈદલ ચાલીને પદયાત્રા. યાત્રાનો બહુ મહિમા છે, ધ્યાન દેજો. યાત્રા શબ્દનો અર્થ છે યાતનાના ત્રાસમાંથી છોડાવે એનું નામ યાત્રા. યા એટલે યાતના. કઈ યાતના છે? તો કે આપણે કેટલા જન્મો થયા આપણને ખબર નથી. જન્મ વખતે વેદના થાય, હ અને મૃત્યુ સમયની વેદના થાય. ભગવાન દયાળુ છે કે આ બે વેદના આપણને સ્મરણમાં નથી. હમ પૂછત રાગી, સો હમ કહત વિરા